સુરતમાં સિવિલ કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે દસ દિવસથી દાખલ દર્દીનું કોરોનાથી મોત થતા દર્દીનો મૃતદેહ અન્ય મહિલાના પરિવારજનોને સોંપી દીધો જ્યારે સિવિલ હોસ્પિટલમાં બે મહિલા દર્દીના મોત થયા હતા ત્યારે તેમના મૃતદેહ હોસ્પિટલ દ્વારા અદલાબદલી થઈ ગયા અને ત્યારબાદ આડત્રીસ વર્ષીય શવાનાનો મૃતદેહ સુશીલાબેન નામની મહિલાના પરિવારને સોંપી દેવામાં આવ્યો ત્યારે પરિવારે મૃતદેહ અદલા બદલી થવાની જાણ થતાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી અને હોબાળો મચાવ્યો હતો